ગુફામાં શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવન છે તેની વિશે જે અઠ્યાવીસ દિવસ યુદ્ધ છે તે ચાલ્યું હતું તો ચાલો હું તમને જે આ ગુફા છે સંપૂર્ણ હું તમને દેખાડું ખૂબ જ મહાકાય જે આ ગુફા છે ને આપમેળે શિવલિંગ બને છે તો હેલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે જે જાંબુવનની ગુફા છે ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ તો આ ગુફામાં જે અહીંયા પાણીના ટીપા પડે છે તેમાંથી જે શિવલિંગ છે તે આપમેળે બને છે તો ઘણી બધી શિવલિંગો અહીંયા જે આપમેળે બનેલી છે તે આવેલી છે તો તે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં અને જે આ ગુફા છે તે ખૂબ જ મોટી છે તો આ જે ગુફા છે તે રાણાવ છે ત્યાંથી જે થોડા જ અંતરે જે જંગલ વિસ્તારમાં જે આ જાંબુવનની ગુફા છે તે આવેલી છે તો ચાલો હું તમને જે સંપૂર્ણ જે ગુફા છે તે હું તમને બતાવું તો વિડીયોની સાથે જોડાયેલા રહેજો તો આ જે ગુફા છે તે રામાયણ સમયની છે અને આ ગુફાની અંદર જે જવાનો રસ્તો છે તે ખૂબ જ જે સાંકડો છે પણ અંદરથી જે ખૂબ ગુફાની જે વાત કરીએ તો ખૂબ જ મોટી ગુફા આવેલી છે ખૂબ જ મોટા જે વિસ્તારમાં આ ગુફા છે તે ફેલાયેલી છે તો અત્યારે જે આપણે આ જાંબુવનની જે ગુફા છે તેની અંદર જઈ રહ્યા છીએ તો આ જે ગુફા છે તે ક્યાં આવેલી છે તેની વાત કરીએ તો આ ગુફા છે તે જે પોરબંદર જિલ્લો છે તેની બાજુમાં જે રાણાવાવ છે ત્યાં જે આ ગુફા છે તે જંગલ વિસ્તારમાં જે આ જાંબુવંતીની ગુફા છે તે આવેલી છે અને આ ગુફાની અંદર જે પાણી ટપકે છે તેમાંથી જે શિવલિંગ છે તે આપમેળે બને છે એક શિવલિંગ નહીં પણ હજારો શિવલિંગો છે તે અહીંયા આપમેળે જે પાણીના ટીપાં પડે છે તેમાંથી બને છે તો આ જે આ રહસ્ય છે તે આજ સુધી વૈજ્ઞાનિકો પણ જે આ ગુફાની અંદર જાણી શક્યા નથી અને એવું પણ કહેવામાં આવે છે કે જે આ ગુફામાં આજે પણ જે એક જે મણિધર જે સાપ છે તે રહે છે એના ગુફાની અંદર જે ભોંયરા પણ આવેલા છે એવું કહેવામાં આવે છે કે એક ભોંયરું છે તે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરે જે દ્વારકા નીકળે છે અને એક ભોંયરું છે તે જૂનાગઢ નીકળે છે તો અહીંયા જે ભોંયરા છે તે પણ હું તમને આગળ બતાવીશ તો અત્યારે જે આપણે ગુફાની અંદર જ જે પ્રવેશ કરી રહ્યા છીએ એવી જે અંદર જવાનો રસ્તો છે થોડોક સાંકડો છે પણ અંદરથી જે ગુફા હું તમને બતાવીશ તો તમે પણ ચોંકી જાય છો કારણ કે જે ગુફાનો જે વિસ્તાર છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા જે પથરાયેલી જે આ ગુફા છે અને જેની માટી છે તે પણ ખૂબ જ અલગ પ્રકારની માટી અહીંયા અંદર આવેલી છે જે સોના ગોળે જે આ માટી છે તે તપકે છે તો આ માટી પણ અલગ છે તો તમે હવે જોઈ રહ્યા છો અત્યારે જે આપણે ગુફાની અંદર જે પ્રવેશ કરી ગયા છીએ અને તમે જે અંદરનો વિસ્તાર જોઈ રહ્યા છો જે ખૂબ જ મોટા પ્રમાણમાં જે તમે જોઈ રહ્યા છો કે જે ગુફા તમે આમ નજર કરશો ત્યાં સુધી જે આ ગુફા છે તે તમને દેખાશે આ ગુફા કોઈ માનવ દ્વારા બનાવવામાં આવી નથી પણ જે જાંબુવંતી જે રામાયણ સમયમાં થઈ ગયા તેની જે આ ગુફા છે જાંબુવંતી છે તે આ ગુફામાં રહેતા હતા અને આ જ ગુફામાં શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવંતી વચ્ચે જે મણી છે તેની માટે જે અઠવીસ દિવસ યુદ્ધ થયું હતું તેવું કહેવામાં આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાન ત્યારબાદ જે જાંબુવંતીને ખબર પડી ગઈ કે જે શ્રી કૃષ્ણ ભગવાન છે એટલા માટે જે જાંબુવંતી હારી ગયા અને તેને જે મા મણી છે તે શ્રી કૃષ્ણ ભગવાને સમર્પણ કરી દીધી અને તેની સાથે જ જે જાંબુવંતી છે તેને જે મણી સાથે તેમની જે પુત્રી છે તેને પણ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે જે સોંપી દીધી અને જે આ ગુફામાં છે તે આજે પણ તેના અવશેષો છે તે આવેલા છે તો અત્યારે જે આગળ જઈ રહ્યા છે ત્યાં જે મહાદેવની ખૂબ જ મોટી વિશાળ કાય જે એક રુદ્રાક્ષ પ્રકારની જે એક શિવલિંગ આવેલી છે અને આ શિવલિંગ સાથેનો જે ઇતિહાસ એવો જોડાયેલો છે કે આ શિવલિંગ છે તે ખૂબ જ એમ કહેવાય કે જે આ શિવલિંગ કેવડી છે તે આજ સુધી કોઈને ખબર નથી જે અહીંયા જે અહીંયા બાજુના ગામ લોકોએ જ્યાં શિવલિંગને માપવા માટે અહીંયા ખોદકામ પણ કરેલું પણ ગમે એટલું ખોદે તો પણ જે આ શિવલિંગનો શેડો છે તે ઝડ્યો નહોતો તો તે શિવલિંગ પણ હું તમને આગળ બતાવું છું અને અત્યારે તમે જોઈ રહ્યા છો જે ઘણા બધા પ્રવાસીઓ છે દૂર દૂરથી અહીંયા આ ગુફાની મુલાકાત લેવા આવે છે અને ગુફાનો જે અનેરો જોવાનો લાવો છે તે ખૂબ જ અલગ છે અને તમે ફોટામાં પણ જોઈ રહ્યા છો જે શ્રી કૃષ્ણ ભગવાન અને જાંબુવંત છે અને તેની જે પુત્રી જાંબુવંતીની પુત્રી છે તે શ્રી કૃષ્ણ ભગવાનના હાથમાં જે અને આ એ શિવલિંગ છે જે જે આગળ તમને વાત કરી કે ખૂબ જ એમ કહેવાય કે જે વૈજ્ઞાનિકો પણ આ જે ગુફાની મુલાકાતે આવ્યા હતા અને સંશોધન કર્યા પણ જે આ ગુફામાંથી જે આપમેળે જે શિવલિંગો બને છે તો તેનું રહસ્ય છે તે વૈજ્ઞાનિકો પણ જાણી ન શક્યા અને મેં જે આગળ તમને વિડીયોમાં જે બતાવી શિવલિંગ તે જ શિવલિંગની હું તમને આગળ વાત કરી રહ્યો હતો કે જેને ગામ લોકો દ્વારા અહીંયા ખોદકામ કરવામાં આવ્યું અને શિવલિંગનો જે શેડો છે કે શિવલિંગ કેવડી છે તે માપ કરવા માટે જે ખોદકામ કર્યું પણ શિવલિંગનું જે માપ છે તે નીકળી ન શક્યું તો આ એક ચમત્કારિક જે ગુફા છે તેની અંદર જે મહાદેવની શિવલિંગ પણ ખૂબ જ પૌરાણિક છે અને તમે જોઈ રહ્યા છો જે એકલો માણસ તો આ ગુફાની અંદર જવાની જે હિંમત જ ન કરે કારણ કે ખૂબ જ એમ કહેવાય કે જે પૌરાણિક ગુફા હોવાના કારણે કોઈ માણસ એકલો તો આ ગુફાની અંદર જઈ જ ન શકે તમે જોઈ રહ્યા છો જે ગુફાની અંદર ઘણી બધી જે નાની મોટી શિવલિંગો આવેલી છે અને જે પાણીના ટીપા માથે પડે છે તો શિવલિંગો જે ધીરે ધીરે જે મોટા વિસ્તારમાં જે આ શિવલિંગ છે તે મોટી થઈ રહી છે તો આ જે પોરબંદરથી થોડા જ અંતરે જે આ ગુફા છે આવેલી છે જે હાથી સિમેન્ટની ફેક્ટરી છે તેના પાછળના ભાગમાં જ જે આ જાંબુઓની ગુફા છે તે આવેલી છે તમે પણ મુલાકાત લઈ એકવાર